નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. કયો વિષય છે? સામાન્ય જ્ઞાન. કયા વિડીયોમાં આપણે પ્રાણીઓના નામની ઓળખ કરી અને એના અવાજની ઓળખ કરી? આ વિડીયોમાં આપણે સાત વાળના નામ, ગુજરાતી મહિનાના નામ, અંગ્રેજી મહિનાના નામ શીખવાના છે. તો ચાલો આપણે શીખીએ. પહેલા આપણે શરૂઆત કરશું વારના નામથી. ક્યાંથી શરૂઆત કરશું? વારના નામથી. તો તમને બધાને ખબર છે કે આપણા અઠવાડિયાના કેટલા વાર છે? તો કે સાત વાર છે. કેટલા વાર છે? કેટલા વાર છે બાળ મિત્રો? સાત વાર છે. કેટલા વાર છે? સાત. તો ચાલો આપણે કયા કયા વાર છે તે જોઈએ. તો પહેલો કયો વાર આવે? જો ક્રમમાં જોવાનું છે, પહેલો કયો વાર આવે છે? રવિવાર. પહેલો કયો વાર આવે? રવિવાર. બધાને મજા પડે ને રવિવારની રજા હોય તો. પહેલો કયો વાર છે બાળ મિત્રો? રવિવાર. પછી આવે સોમવાર. પછી આવે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. કેટલા વાર થયા ગણો ચાલો મારી સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત વારના નામ થયા બાળ મિત્રો? થયા ને? તો કયા કયા ફરીથી મારી સાથે બોલો ચાલો. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. થયા ને બાળ મિત્રો? તો જો એનું એક ગીત છે સરસ મજાનું, ચલો સાંભળીએ આપણે. તો જો સાંભળો બધા. રવિ પછી તો સોમ છે, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર. ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર. શનિવાર તો છેલ્લો ગણાય. શનિવાર કયો છેલ્લો વાર ગણાય? આમ સાત વારના નામનું અઠવાડિયું થાય. શું થાય? આમ સાત વારના નામનું અઠવાડિયું થાય. તો આ હતા આપણા વારના નામ. હવે બાળ મિત્રો, આપણે ગુજરાતી મહિનાના નામ શીખવાના છે. તો કે કેટલા મહિના આવે? બાર મહિના આવે. કેટલા મહિના આવે આપણા? બાર મહિના આવે. આપણે ગુજરાતી મહિનાના નામ શીખવાના છે, અંગ્રેજી મહિનાના નામ શીખવાના છે. તો પહેલા આપણે ગુજરાતી મહિનાના નામ શીખીએ. તો પહેલો છે, પહેલો મહિનો કારતક, માવસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. કેટલા મહિનાના વાર થયા? ચાલો આપણે પહેલા ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. બાર નામ થયા ને બાર મહિનાના? બાર નામ. તો કયા કયા ફરીથી મારી સાથે બોલો. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો આ મહિના. તો બાળ મિત્રો, કારતક, માક્ષર, પોષ, મહા, આ ચાર મહિનામાં શિયાળો આવે. શિયાળામાં કયા મહિના આવે? તો જો કારતક, માક્ષર, પોષ, મહા, શિયાળામાં આ ચાર મહિના આવે. પછી આવે ઉનાળો. ઉનાળામાં ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ. ઉનાળામાં કયો આવે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. પછી આવે ચોમાસું. ચોમાસામાં શું કરે? વરસાદ. તો કે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ચોમાસામાં કયા મહિના ચાર મહિના આવે? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હતા ગુજરાતી મહિનાના નામ. ફરીથી આપણે એકવાર બોલીએ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આ હતા ગુજરાતી મહિનાના નામ. હવે આપણે જોઈએ અંગ્રેજી મહિનાના નામ. શું જોઈએ? અંગ્રેજી મહિનાના નામ. તો જેવી રીતે ગુજરાતી મહિના બાર મહિના હતા, તેવી રીતે જ અંગ્રેજી પણ બાર મહિના આવે છે.
તો ચાલો આપણે બધાને આવડતા હશે ને 12 મહિનાના નામ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. છેલ્લો કયો મહિનો આવે? ડિસેમ્બર. આપણો પહેલો મહિનો કયો ગણાય? જાન્યુઆરી. બીજો મહિનો ફેબ્રુઆરી. ત્રીજો મહિનો માર્ચ. ચોથો મહિનો એપ્રિલ. પાંચમો મહિનો મે. છઠ્ઠો મહિનો જૂન. સાતમો મહિનો જુલાઈ. આઠમો મહિનો ઓગસ્ટ. નવમો મહિનો સપ્ટેમ્બર. દસમો મહિનો ઓક્ટોબર. અગિયારમો મહિનો નવેમ્બર. અને બારમો મહિનો ડિસેમ્બર. તો બાર મિત્રો, તમારી બર્થડે આવે ને, કયા મહિનામાં બર્થડે આવે તમને લોકોને ખબર છે ને? તો આ એક મહિનાના નામ છે. તો કયું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો બાર મિત્રો, આપણે આજે શું જોયું? તો કે વાઘના નામ જોયા, ગુજરાતી મહિનાના નામ જોયા, અંગ્રેજી મહિનાના નામ જોયા. ફરીથી આપણે એકવાર બોલીએ વારના નામ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. હવે આપણે બોલીએ ગુજરાતી મહિનાના નામ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. હવે આપણે ગુજરાતી અંગ્રેજી મહિનાના નામ બોલીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એમાં આપણે સાથે સાથે ઋતુઓ પણ જોઈ ને કે કઈ કઈ ઋતુમાં કેટલા મહિના આવે, ચાર મહિના આવે. બાર મિત્રો, આપણે આ જોયું ને, હવે હું તમને થોડાક સવાલ જવાબ કરીશ. તો તમને કોઈ પૂછે કે આપણા કેટલા વાર આવે, અઠવાડિયાના કેટલા વાર આવે, તો તમે શું જવાબ આપો બાર મિત્રો? તો બધાએ જવાબ આપવાનું કે વારના 7 વાર આવે. કેટલા આવે? 7 વાર આવે. અઠવાડિયાના કેટલા વાર આવે બાર મિત્રો? 7 વાર. તો તમને પૂછે કે કયા કયા, તો તમારે બોલવાનું રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. પછી બાર મિત્રો, તમને પૂછે કે તમારો બર્થડે કયા મહિનામાં આવે છે, તો આપણે અંગ્રેજી મહિનાના નામ જોયા ને, તો તમને લોકોને તમારો બર્થડે યાદ હોય ને કે મારો બર્થડે તો ચાલો કે માર્ચમાં આવે છે, નવેમ્બરમાં આવે છે, સપ્ટેમ્બરમાં આવે છે, તમારે એવી રીતે પૂછવાનું. પછી તમને બાર મિત્રો ખબર છે નાતાલ કયા મહિનામાં આવે? ખબર છે ક્રિસમસ કયા મહિનામાં આવે? તો કે ડિસેમ્બરમાં આવે. પછી બધાને ખબર છે ઉત્તરાયણ કયા મહિનામાં આવે? ઉત્તરાયણમાં તમે પતંગ ચગાવો છો ને, તો કે ઉત્તરાયણ જાન્યુઆરીમાં આવે. પછી 15મી ઓગસ્ટ આવે ને, ઓગસ્ટ મહિનામાં 15મી ઓગસ્ટ આવે. 26મી જાન્યુઆરી આપણા દિવસ આવે ને, તો એ બધું જાન્યુઆરીમાં આવે. તમને કોઈ પૂછે કે ચાલો 12 મહિનાના નામ બોલો અંગ્રેજી, તો તમારે બોલવાનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો બાર મિત્રો, તમને એક વર્ષમાં કેટલા મહિના, એક વર્ષ આવે, વર્ષમાં કેટલા મહિના આવે? તો કે 12 મહિના આવે. કેટલા મહિના આવે? 12 મહિના આવે. તો આપણે 12 મહિનાના નામ જોયા ને, ગુજરાતી મહિનાના નામ, અંગ્રેજી મહિનાના નામ આપણે જોયા ને બાર મિત્રો. તો આ બધું તમારે ઘરે બોલવાનું છે અને યાદ કરવાનું છે. બાય.